નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ બનાવી દિવસ મંગલમય બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, સાધનાનું ફળ અવશ્ય મળશે. જો સંસારની સફળતમ અને પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ પર પ્રયોગ કરવામાં આવે તો દાવા સાથે એમ કહી શકાય કે તેમની ઉપલબ્ધિઓ એક જીવનની દેન નથી, પણ તેની પાછળ પાછળ કેટલાય જન્મોની સાધના શક્તિ મૂળીરૂપે જોડાયેલી છે. એ મૂળીથી સફળતાના વર્તમાન શિખરો પર પહોંચી શક્યા છે. એટલા માટે વર્તમાન જીવનમાં કરવામાં આવેલા પ્રયાસોની સફળતા ના વિશે વિચારીને નિરાશ થવાનું કોઈ જ કારણ નથી કે કરવામાં આવી રહેલા પ્રયત્નો નકામા જઈ રહ્યા છે એવું પણ નથી. ખેડૂતો બી વાવે છે તો વાવતી વખતે તો એમ જ લાગે છે કે બી નકામું જઈ રહ્યું છે, પણ જ્યારે તે ફસલ રૂપે ઉગી નીકળે છે તો એવું લાગે છે કે વાવેલું બી નકામું નથી ગયું, પણ તેનું એક નિશ્ચિત પરિણામ મળ્યું છે. તેવી જ રીતે પ્રગતિ અને ઉત્કર્ષની દિશામાં કરવામાં આવેલો પ્રયાસ ક્યારેય વ્યર્થ નથી જતો. એ વાત જુદી છે કે તેનું પરિણામ આજે કે આવતા જન્મમાં, એનું પરિણામ આજે કે આજ જન્મમાં નથી મળતું, પરંતુ મળે છે ચોક્કસ. આ તથ્યને ગીતાકારે સ્પષ્ટ કરતાં કહ્યું છે, નેહાભિક્રમ નાશો તુષ્ટિ પ્રત્યાવાયો ન વિદ્યતે. અર્થાત, જેની શરૂઆત કરી દેવામાં આવી છે તેનો ક્યારેય નાશ થતો નથી, પરિણામમાં કોઈ ઉલટફેર થતી. એટલા માટે પરિણામ મળતું ન દેખાય તો પણ પ્રયત્નોને શિથિલ ન કરવા જોઈએ, એને અટકાવવા ન જોઈએ. સાધનાનું ફળ નિશ્ચિતપણે મળશે જ એમ માનીને અનવરત સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1980, પૃષ્ઠ 13. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને અણસાંભળ્યો નહીં કરતા તેને અન્યને પણ પોતાના ગ્રુપમાં ફોરવર્ડ કરી દેવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગની સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એવી પ્રાર્થના સહ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ. સંદેશાવાહક ગાયત્રી પરિવાર, સરગાસણ, ગાંધીનગર, ગુજરાત.